मॉर्निंग विद्यार्थी मित्रों, केम छे? मजामा? ओके, घणा बधा समय पछी फरीवार पाछा आपणे एकाउंट विषय में मळ्या छीए। जो कि घणा समय तो ना कहेवाय, पण आपणे रनिंग में ज छीए। तो आजे पाछा आपणे एकाउंट में नवा चेप्टर साथे मळ्या छीए। तमने प्रश्न थई शके, सर आ शुं? हजी आपणे जस्ट हमणां त्रीजुं चेप्टर शीखी ज रह्या छीए, त्यां ग्रीक वारमां चोथुं चेप्टर आवी गया। घणी बधी फास्ट गति थी चालीए छीए, पण एवुं नथी मारा प्रिय बाळको। चेप्टर नंबर 3 जे हतुं ने, ए चेप्टर नंबर 3 खूब ज नानुं हतुं, चार रीत ज शीखवाना हता। तो आ चेप्टर प्रकरण नंबर 4 भागीदारीनुं पुनर्गठन केवड़ुं छे सर? अरे ए तो एनी करताय नानुं छे, चेप्टर नंबर 3 करता पण नानुं छे। एमां तो चार रीत आपणे शीखी ने, आमां तो फक्त बे ज रीत शीखवानी छे। અને ચેપ્ટર એટલું મસ્ત મજાનું છે કે ગમે તેવા સ્ટુડન્ટ ન હોય તો પણ દાખલો આવડી જાય, બે જ રીતના દાખલા, બરાબર? અને બે રીતના કયા દાખલા છે એ અત્યારે હું તમને નહીં કહી શકું। ચાલો પહેલા તો આપણે છે ને ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન વિશે થોડીક માહિતી મેળવીએ। પુનર્ગઠન, નવેસરથી નવું બધી વસ્તુનું પુનઃ જે ચેન્જિંગ કરવું એને પુનર્ગઠન કહેવાય। એમાં ભાગીદારોનું પુનર્ગઠન, પહેલા બે ભાગીદારો હતા, 50-50% નફો મેળવતા હતા, હવે ત્રીજો ભાગીદાર આવી ગયો। તો જે બે ભાગીદારને 50-50% જે ભાગ મળતો હતો એ 50% ભાગ હવે એને નહીં મળે, બરાબર? કેમ? તો કે ત્રીજો ભાગીદારનું આગમન થયું છે, હવે ત્રીજો ભાગીદાર આવે એટલે એને પણ નફામાં ભાગ તો મળવો જ જોઈએ, બરાબર છે? તો એ ત્રીજો ભાગીદાર જે આવ્યો છે એને જે નફામાં ભાગ આપવો, એ આમાંથી આ ભાઈ પોતે થોડોક આપશે, આ ભાઈ આમાંથી થોડોક પોતે ભાગ આપશે, એમ કરીને ત્રીજા ભાગીદારને કંઈક થોડોક ભાગ ભેગો કરીને આપશે। 33%, આના ભાગમાં 33% વધશે, આના ભાગમાં પણ 33% વધશે, 1% વધ્યો, 1%માં પાછા તેને ભાગ પાડશે। આ રીતે જે જૂના ભાગીદારો હતા એ ભાગીદારોના જે કંઈ વિશાબી દ્રષ્ટિએ જે કાંઈ ફેરફાર થાય છે એ બધા જે ફેરફાર થાય છે ને એને પુનર્ગઠન કહેવાય, ભાગીદારીનું પુનર્ગઠન। નવો ભાગીદાર આવે તો પણ ફેરફાર થાય, નવો ચાલુ ભાગીદારોમાંથી કોઈ ભાગીદાર જાય તો પણ ફેરફાર થાય। આ જે ફેરફાર છે ને એ ફેરફારને કહેવાય પુનર્ગઠન। ઓકે, તો આ જે ચેપ્ટર છે ને એ ચેપ્ટરમાંથી ફક્ત ને ફક્ત 5 માર્ક્સનું જ પૂછાય છે। દુઃખની વાત છે, 5 જ માર્ક્સ છે, 1 માર્ક્સ MCQમાં પૂછાય, 1 માર્ક્સ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય, અને 3 માર્ક્સનો સરસ મજાનો દાખલો પૂછાય છે। 2 રીત છે, 2 રીતમાંથી 1 રીત ફરજિયાત પૂછાય છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી। સરસ મજાનું ચેપ્ટર, ખૂબ જ નાનામાં નાનું ચેપ્ટર છે અને સરસ મજાનું ચેપ્ટર છે। ઓકે, તો આપણે શીખીએ ભાગીદારીનું પુનર્ગઠન। ચાલો પ્રસ્તાવના પહેલા આપણે શરૂઆતમાં વાંચીએ થોડુંક, આપણે આગળ કયા કયા ચેપ્ટર શીખ્યા તમને ખ્યાલ છે? એક તો ચેપ્ટર નંબર 1 કદાચ શીખ્યા છે આપણે, કદાચ નહીં શીખ્યા છીએ, ભાગીદારીના હિસાબો, વેરી ગુડ। ત્યારબાદ બીજું ચેપ્ટર કયું શીખ્યા મારા પ્રિય બાળકો? ચાલો કોણ આન્સર આપશે આપણને? ચેપ્ટર નંબર 2 શીખ્યા આપણે, વેરી ગુડ। ચેપ્ટર નંબર 2 શીખ્યા જ નથી શું તમે સર? પણ હવે જે આ ઓકે, હાલો નથી શીખ્યા તો ચેપ્ટરનું નામ આપો। હા, વેરી ગુડ, વેરી ગુડ, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ, જે આપણે શીખ્યા જ નથી। ઓકે, તો ત્રીજું ચેપ્ટર કયું હતું એ આપણે શીખ્યા કે નથી શીખ્યા? ત્રીજું ચેપ્ટર આઈ થિંક હા શીખ્યા છે, બરાબર છે। કયું ચેપ્ટર છે? હા, વેરી ગુડ, વેરી ગુડ, યાદ તો છે તમને, પાઘડીનું મૂલ્યાંકન, ગુડ, વેરી ગુડ। અને હવે કયું ચેપ્ટર આવે આપણે? ચોથું, યાદ કરો ચોથું ચેપ્ટર કયું છે? જે હમણાં આપણે નામ બોલી રહ્યા, ભાગીદારીનું પુનર્ગઠન। જેટલા પહેલા ભાગમાં નાના નાના ચેપ્ટર છે ને, એટલે કે શોર્ટ જે ચેપ્ટર છે એ આ અંતિમ ચેપ્ટર છે, હવે પછી એક અંતિમ નાનું એવું ચેપ્ટર છે નહીં। બીજું તો કે વાર્ષિક હિસાબ ઘણું બધું મોટું છે, 5મું ભાગીદારીનો પ્રવેશ જે પણ મોટું છે, ત્યારબાદ 6ઠું ભાગીદારી નિવૃત્તિ મૃત્યુ એ પણ થોડુંક મોટું છે, કેમકે આ બધામાંથી 8-8 માર્ક્સના દાખલા પૂછાય છે, 5મું ને 6ઠું બીજા ચેપ્ટરમાંથી 11 માર્ક્સનું પૂછાય છે, એક ચેપ્ટર તમારું વધશે 7મું, જે નાનું નથી જે મોટું નથી, ઓકે, એમાંથી ફક્ત આમનું જ પૂછાય છે, આવશે ત્યારે શીખીશું। અત્યારે આપણે જે ચેપ્ટરમાં
એન્ટર થયા છે એને આપણે પ્રાધાન્ય આપીએ, નહીતર એને ખોટું લાગી જશે. શરૂઆત કરીએ ફટાફટ. ચાલો ભાગીદારી કરાર, તમે પહેલા ચેપ્ટરમાં શીખીને આવ્યા છો ભાગીદારી કરાર નામું, પાર્ટનરશીપ ડીટ, બરાબર. એ ભાગીદારી કરારનામામાં ફેરફાર વર્તમાન કરારનો અંત લાવે છે. જે ભાગીદારી કરાર આપણે નક્કી કર્યું હોય, ભાઈ 2019માં આપણે પાર્ટનરશીપમાં ધંધો શરૂ કર્યો છે, બરાબર. ધીમે 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 3 વર્ષ જતા રહ્યા, ખબર પણ ના પડી. ખૂબ જ સારી રીતે ચાલે છે ધંધો આપણો, નફો પણ સારો થાય છે. અને અત્યારે 2021માં આવી ગયા, બરાબર. અને એ કરારનામામાં ઘણી બધી જોગવાઈઓ કરેલી છે. હવે તમારે આ વર્ષે એ ભાગીદારી કરારમાં થોડોક ફેરફાર લાવવાનો છે, થોડુંક પરિવર્તન લાવવાનું છે, બરાબર. તો એ જે ફેરફાર છે ને, એ અત્યારે જે આપણું કરારનામું ચાલુ હતું રનિંગ, એમાં એ કરાર આપણો અહીંયા પૂરો થઈ જાય છે. જે આપણે 2019માં જે કરાર કર્યો હતો એ કરાર તમારો પૂરો થઈ ગયો, અને નવો કરાર અસ્તિત્વમાં આવશે, નવા કરારની શરૂઆત થશે. કેમ એવું થયું? ભાગીદારી કરારનામામાં કેમ ફેરફાર કરવો પડ્યો ભાઈ? કેમ કે એ સમયે આપણે 3 પાર્ટનર હતા અને હવે આપણે 4 પાર્ટનર થયા છીએ, ઓકે. અથવા એ સમયે આપણે 3 પાર્ટનર હતા, હવે અત્યારે આપણે 2 પાર્ટનરો થયા છીએ, એક ભાઈ નિવૃત્ત થઈ ગયા છે. તો તમારે ના છૂટકે કરારમાં ફેરફાર કરવા પડે, અને એક કરારમાં ફેરફાર કરવાની સાથે નવા કરારની શરૂઆત થાય, બરાબર. આ જે નવો કરાર અસ્તિત્વમાં આવ્યો એ ભાગીદારી પેઢીના સભ્યો વચ્ચેના સંબંધમાં પણ ફેરફાર લાવશે. જે ભાગીદારી પેઢીના સભ્યો છે એની વચ્ચેનો જે સંબંધ છે એમાં પણ ફેરફાર લાવે. ઘણી વખત 3 ભાગીદારો તો 3 ભાગ પડે, 1 ભાગીદાર ગયો હવે 2 ભાગ પડશે, ચોથો ભાગીદાર આવે તો 4 ભાગ પડે, એટલે એ બધા ફેરફાર આવે. અને તેથી ભાગીદારી પેઢી જે છે એમાં જ્યારે આવા ફેરફાર આવે ત્યારે પેઢી ચાલુ જ રહે છે, પેઢી બંધ થતી નથી, ફક્ત ફેરફાર જ થાય છે, બરાબર છે. પેઢી ચાલુ જ રહે છે, પરંતુ એ પેઢીનું શું થાય છે? પુનર્ગઠન થાય છે, ફરીવાર પાછો નવા પરિવર્તનની સાથે નવી શરૂઆત થાય છે, એને ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કહેવાય, ઓકે. તો પુનર્ગઠનમાં તમને ખબર પડી કે હું શું કહેવા માગું છું? પુનર્ગઠન, બોલો બોલો બોલો, હા બરાબર. ભાગીદારી પેઢીમાં ફેરફાર થાય, પેઢી ચાલુ જ રહે, પણ પેઢીનું પુનર્ગઠન થાય છે. અને પુનર્ગઠન એટલે શું? ખરેખર પુનર્ગઠન એટલે શું? વ્યાખ્યા પૂછાય તો લખજો, જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર, ચેન્જિંગ પાર્ટનરશીપ, ચેન્જિંગ ઓફ પાર્ટનરશીપ, ઓકે. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર, ઓકે, ચેન્જિંગ ઇન પાર્ટનરશીપ. ચાલો હવે ફેરફાર, કયા ફેરફાર થાય, કયા કયા કારણોથી ફેરફાર થાય? તો કે ભાઈ, નંબર 1, ચાલુ ભાગીદારો જે છે અત્યારે રનિંગમાં 3 પાર્ટનરશીપ ભાગ ધંધો ચલાવતા હોય એના વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ ફરી જાય. પહેલાં જ્યારે ધંધો શરૂ કર્યો ને ત્યારે તણે એ શું નક્કી કર્યું ખબર છે તમને? એ ત્રણે એવું નક્કી કર્યું કે તણે આપણે સરખા ભાગે હિસ્સો વેચશું, બરાબર. એક ભાગ આનો, એટલે 3 ભાગ પડી ગયા સરખા ભાગે. પછી થોડોક સમય થયો ને ધીમે ધીમે, એટલે એમાં સી ભાઈ બહુ ધંધામાં ધ્યાન આપતા નથી, બરાબર છે. ક્યારેક આવે, ક્યારેક ન આવે. પછી આ 2 નક્કી શું કરે, ભાઈ એ ભાઈ જો આવી રીતે સમય ના આપતા હોય તો આપણે એને નફામાં થોડોક ભાગ ઘટાડી દઈએ, બરાબર. એટલે આ ભાઈને જે 3rd ભાગ મળતો હતો ને એમાં એને નફો ઘટાડીને 4th ભાગનો નફો કરી દેજો. હવે ધંધામાં જે ધારો કે નફો 100 રૂપિયા થયો, એમાં તેને 25 રૂપિયા જ આપવાનો. પહેલાં એને 33 રૂપિયા મળતા હતા, હવે એને 25 રૂપિયા જ મળ્યા. તો જે 8 રૂપિયા તૂટ્યા એ 8 રૂપિયા 2 વેચી દે, બરાબર છે. એટલે આનું નફાનું પ્રમાણ બધામાં ચેન્જ થઈ ગયું. આને જે સરખા હિસ્સામાં હતું તેમાં એ સરખા હિસ્સે જ મળશે, પણ આને થોડો નફામાં ભાગ વધારે મળશે, આને હવે ઓછો મળશે. તો આ જે ચેન્જિંગ આવ્યું એને નફા નુકસાન વેચણીનું પ્રમાણમાં ફેરફાર કહેવાય. નફા નુકસાન, નફો થાય તો નફો, નુકસાન થાય તો નુકસાન, જે આવે એ 2 વેચવાનું, અને કયા પ્રમાણમાં વેચવું એનો જે ફેરફાર થાય એ મુખ્ય કારણ છે પેઢીનું પુનર્ગઠન. આ ભાગીદારી પેઢીનું જે પુનર્ગઠન કરવું પડે ને એમાં પહેલું કારણ કે ભાઈ નફા નુકસાન વેચાણીમાં ફેરફાર થાય, એટલે બધામાં ફેરફાર થાય, બરાબર. ત્યારબાદ ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર પ્રવેશ પામે. મેં તમને આગળ કીધું હતું 3 ભાગીદાર હોય અને 4th આવે એટલે પ્રમાણમાં ફેરફાર થઈ ગયો, નફા નુકસાન વેચાણીના પ્રમાણમાં ઓટોમેટિક ફેરફાર થઈ ગયો, બધામાં ફેરફાર થઈ જાય, બરાબર. પછી ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ જાય. હવે 3 ભાગીદાર હોય એમાંથી 1 ભાગીદાર જતો રહે એટલે 2 ભાગીદાર વધે. પહેલાં 33% ભાગ હતો, હવે 1 ભાગીદાર નીકળી જતો, 50% ભાગ થઈ ગયો, ભાગ વધી ગયો,
નફા નુકસાન વેચાણના પ્રમાણમાં ફેરફાર થઈ ગયું, નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે, બે ના કારણે ભાગીદાર તો ઘટે જ ચાલુ ભાગીદારી પેઢીમાં. ઓકે, તો આ તમને ત્રણ કારણો ખબર પડી ગઈ, નફા નુકસાન વેચાણના પ્રમાણમાં ફેરફાર, નવા ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. આ ત્રણ જે કારણ છે ને, ત્રણ કારણ, એ ત્રણ કારણમાં આપણે ફક્ત પહેલું જ કારણ શીખવાના છીએ. પહેલા કારણના જ દાખલા અહીંયા શીખવાના છે, બીજા કારણ ભાગીદારનો પ્રવેશ, ત્રીજું કારણ ભાગીદારી નિવૃત્તિ મૃત્યુ, એના વિશે અત્યારે આપણામાં શીખતા નથી. બીકોઝ એના સ્પેશિયલ ચેપ્ટરો છે. આજે પ્રવેશ છે એ ચેપ્ટર નંબર આપણું 5 છે, પ્રકરણ નંબર 5. તમે જો ટેક્સ્ટ બુકને બેસતા હો, અત્યારે બેઠેલા જ હો, તો તમે ટેલી કરી લેજો કે સર ચેપ્ટર નંબર 5 બરાબર ભાગીદારનો પ્રવેશ ઓકે છે, અને ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ મૃત્યુ એ પણ ઓકે છે. એના વિશે સંપૂર્ણ માહિતી આપણે ભવિષ્યમાં શીખીશું, કેમ કે ચેપ્ટર જે બાકી છે આપણે શીખવાના, બરાબર. એટલે અત્યારે આપણે એની વિશે વિસ્તૃત માહિતી મેળવતા નથી, ફક્ત પહેલી રીતના જ દાખલા આપણે શીખવાના છીએ. જો કે તમને એ નોંધ કરીને આપેલું જ છે, વાંચો. આ પ્રકરણમાં ફક્ત ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વેચાણના પ્રમાણમાં જે ફેરફાર થાય છે એનો જ આપણે અભ્યાસ કરવાના છીએ. બાકીના બે કારણો આગળના પ્રકરણમાં આપણે શીખીશું જે તમને આપેલા છે. ઓકે, તો નંબર 1 આ જે લખેલું છે, ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વેચાણના પ્રમાણમાં ફેરફાર થવાના મુખ્ય કારણો. આપણે મુખ્ય કારણો કેટલા હતા? 3. એમાં પહેલું કહ્યું નફા નુકસાન વેચાણના પ્રમાણમાં ફેરફાર, એમાં પાછા કારણો છે ભાઈ. એ નફા નુકસાન વેચાણના પ્રમાણમાં ફેરફાર થાય કેમ? હમણાં મેં તમને ન કીધું, એક કારણ તો મેં તમને કીધું. કયું કારણ? કે ભાઈ 3 ભાગીદારો છે, એમાં એક ભાગીદાર બરાબર કામ નથી કરતો, ધંધામાં સમય નથી આપતો, બરાબર. ઈચ્છા પડે ત્યારે આવે, ઈચ્છા પડે ત્યારે જાય. આવું કરે તો પછી બાકીના બે ભાગીદારો શું નક્કી કરે કે ભાઈ આ મેળ આવે નહીં, બરાબર. એને જે નફો મળે છે તો પછી આપણે એમ કરીએ, આપણે ઘરે બેસીએ, એ ન આવે તો આપણે નહીં આવીએ, એમ ધંધો ચાલે ન ચાલે. અરે ચેપ્ટર નંબર 7 આવી જાય. કયું 7 આવી જાય? 7મું ચેપ્ટર કયું છે યાદ કરો? 7મું ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન. એક ભાગીદાર ન આવે એને જોઈને બીજા ભાગીદાર એમ કે હું ન આવું, એને જોઈને ત્રીજો ભાગીદાર એમ કે હું ન આવું, તો પછી ભાગીદાર ધંધામાં આવે કોણ? કોઈ ન આવે. એટલે ચેપ્ટર નંબર 7 આવી જાય. નો નવો ભાગીદાર આવે, નો જૂનો ભાગીદાર જાય, બરાબર છે. સીધું ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન કરો બંધ, ધંધો કોઈને ન આવવું હોય તો. આવા બધા કારણો છે, બરાબર. જો ચાલો આપણે શીખીએ. સામાન્ય રીતે ભાગીદારી પેઢીમાં એક વખત પેઢીના ભાગીદારો વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ નક્કી થઈ ગયું, એકવાર શરૂઆતમાં જ્યારે નક્કી થઈ ગયું પછી એમાં ફેરફાર કરવામાં આવતો નથી. પણ જો જરૂર જણાય તો બધા જ ભાગીદારો ભેગા થશે અને અંદરોઅંદર નક્કી કરશે. જો પરસ્પર બધાની સંમતિ હોય, બધા એકબીજા સાથે સહમત હોય કે નહીં ભાઈ સમયની સાથે આપણે પરિવર્તન કરવું જરૂરી છે, તો બધાને જ્યારે સંમતિ હોય તો જ ફેરફાર કરી શકે. બાકી એકવાર નક્કી થઈ ગયા પછી અમુક સંજોગો સિવાય ફાળવણીનું પ્રમાણમાં ચેન્જ કરવામાં આવતો નથી, અમુક કારણો સિવાય, બરાબર. એટલે અમુક સંજોગો એવા નિર્માણ થાય ત્યારે જો પરસ્પર બધાની સંમતિ હોય તો ફેરફાર કરી શકાય છે. અને એ કેવી અમુક પરિસ્થિતિઓ આવે કે જેના કારણે ફેરફાર કરવામાં આવે, એવી કઈ કઈ કન્ડિશન છે કે જેના કારણે ફેરફાર કરવામાં આવે, તો વાંચો. નંબર 1, જ્યારે કોઈ ભાગીદાર કે જે પેઢીનું સંચાલન કરતો હોય, 3 પાર્ટનર હોય, એ બી સી, એમાં આની પાસે ટાઈમ જ નથી. આ બી આ લોકોએ પહેલેથી જ એવું નક્કી કર્યું અમે પૈસા રોકીએ પણ અમે સંચાલન કરીશું નહીં, તો એમ કે વાંધો નહીં, હું પોતે સંચાલન કરીશ, બરાબર. તો એ જ્યારે સંચાલન કરતો હોય તો અમુક સમયે એની તબિયત સારી ન હોય, બરાબર, ના દુરસ્તી હોય, અને ઘણી વખત એવું પણ બનતું હોય કે પોતાના અંગત કારણો એવા હોય, જે પોતાના અંગત કારણો, ધંધાના કારણો નહીં પણ અંગત કારણો, કે જેના કારણે ભવિષ્યમાં એ પોતે સંચાલન કરી શકે એવી હાલતમાં ન હોય, બરાબર. જે પોતે સંચાલન કરતો હોય, આ બે તો કાંઈ સંચાલન કરતા જ નથી, આખો ધંધાનું સંચાલન આ ભાઈ કરે છે, અને એને અમુક કારણોસર તબિયત સારી ન હોય તેને કારણે અથવા અંગત કારણોસર જો પોતે ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય, આવી જ્યારે કન્ડિશન નિર્માણ થાય ત્યારે નફા નુકસાન વેચાણના પ્રમાણમાં ફેરફાર થઈ જાય, બરાબર. કે ભાઈ જો એ પોતે સંચાલન ન કરતા હોય તો પછી આપણે નફા નુકસાનનું પ્રમાણ ચેન્જ કરવું પડશે,
બરાબર છે. પહેલું કારણ યાદ રાખજો મારા પ્રિય બાળકો, પહેલું કારણ કયું? ના દૂરસ્તી કે અંગત કારણોસર સંચાલન કરી શકે તેમ ન હોય. નેક્સ્ટ નંબર બે, ધંધા માટે પૂરતા સમય ફાળવી શકે તેમ ન હોય. હમણાં મેં તમને કીધું બરાબર કે ત્રણ ભાગીદારોમાં બે એમ તો કે એક એમ કે ભાઈ હું આવીશ નહીં, મારી પાસે ટાઈમ નથી, તો બીજો કે ભાઈ તો અમે શું લાવવા આવીએ. પૂરતો સમય ન ફાળવી શકતા હોય ત્યારે એના બદલે અન્ય ભાગીદારને કાર્ય ઉપાડવું પડે, ભારણ વધી જાય, સેલેરી મતલબમાં નફો તો એટલો જ મળે, કામ વધી જાય, તો એ શક્ય નથી. આવા સમય પણ ફેરફાર થઈ જાય. ઓકે, ત્યારબાદ ત્રીજું કારણ, જૂના ભાગીદારો જેટલા છે એમાંથી કોઈ નિવૃત્ત પામે, મૃત્યુ પામે, નિવૃત્ત થાય તો પણ તમારે ચેન્જિંગ કરવું પડે, નવા ભાગીદારનો પ્રવેશ થાય તો પણ તમારે ચેન્જિંગ કરવું પડે. આ બધા ચેન્જિંગના કારણો છે. ચાર કારણો યાદ રાખજો, નાદુરસ્તી કે અંગત કારણોસર ધંધામાં સંચાલન કરી શકે તેમ ન હોય, પૂરતો ધંધામાં સમય ફાળવી શકે તેમ ન હોય, બરાબર, અથવા નિવૃત્તિ અથવા મૃત્યુ પામે અથવા નવો ભાગીદારનો પ્રવેશ થાય. તો આવી કન્ડિશનમાં નફા નુકસાન વેચાણના પ્રમાણમાં ફેરફાર કરવો પડે. અને આ જ્યારે નફા નુકસાન વેચાણના પ્રમાણમાં ફેરફાર કરવાનો થાય ને ત્યારે ત્યારે કોઈ એક ભાગીદારના નફાના ભાગમાં વધારો થાય અને અન્ય ભાગીદારના નફામાં ઘટાડો થાય. મેં તમને હમણાં એક ઉદાહરણ જે આપેલું હતું એ કે ભાઈ આ બરાબર ધંધામાં સમય આપતો નથી, બરાબર છે, તો આને જે તર બધાને ત્રણેયને 33% નફો મળતો હતો, બરાબર, એમાં આ ભાઈને નફો ઘટાડી દેશે, ચોથા ભાગનો નફો કરશે, એને 25 રૂપિયા જ મળશે, 8 રૂપિયા ઓછા મળશે, તો આને 4 રૂપિયા પ્લસ થઈ જશે, બરાબર, એટલે આને 37 રૂપિયા મળશે, આને 37 રૂપિયા મળશે ને આને 25 રૂપિયા જ મળશે, બરાબર, 1 રૂપિયો જે વધે એ કંઈક થોડોક આમ તેમ કરશે. એટલે આ રીતે અમુકના ભાગમાં નફામાં વધારો થાય, 33 ની જગ્યાએ 37 થઈ ગયા. ફોર એક્ઝામ્પલ સમજવા માટે, અહીંયા ગાણિતિક આંકડા કદાચ ન મળતા હોય, મે બી પોસિબલ, આપણે ખાલી સમજીએ કે ભાઈ આને પહેલાં 33 મળતા હતા, હવે 37 મળશે. નફાના ભાગમાં વધારો થયો, અમુકના ભાગમાં ઘટાડો થશે. પહેલાં 33 મળતા હતા, હવે 25 જ મળતા થયા. આવી જરૂરિયાત ઊભી થાય, બરાબર, અને એ કરવું પડે. જ્યારે ચાલુ ભાગીદાર વચ્ચે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય છે ત્યારે અમુક ભાગીદારોએ નફાનો ત્યાગ કરવો પડે છે. ત્યાગ એટલે આપી દેવો પડે. અહીંયા સિંહભાઈ ત્યાગ કરે છે એમ કહેવાય. કેમ? તો કે સિંહભાઈ ધંધામાં કંઈ ધ્યાન આપતા નથી ને એને કંઈ ધંધામાં ધ્યાન આપવું નથી, તો પછી બેઠા બેઠા 33 રૂપિયા મેળવે છે. એની જગ્યાએ હવે 8 રૂપિયા આ બાકીના બે ભાગીદારને આપી દેશે. ભાઈ લો 8 રૂપિયા, કેમ કે હવે મારી પાસે કંઈ ધંધામાં સમય આપવાનો કંઈ અનુકૂળતા છે નહીં, એટલે તમે મને 25 રૂપિયા આપી દીજો, બાકીના 8 રૂપિયા જે મને વધારે મળતા હતા એ હું તમને આપી દઉં છું. એટલે એ નફાનો ત્યાગ કરશે. શું કરશે? ત્યાગ. અને બીજા બાકીના જે બે ભાગીદારો છે એ અને બી, એને 4 રૂપિયા જે વધારે મળ્યા એના માટે શું કહેવાય? લાભ. શું કહેવાય? લાભ. ખબર ગઈ? એટલે અમુક ભાગીદારો પોતાના ભાગમાંથી ત્યાગ કરશે. એ ત્યાગ કરે ત્યારે જ પરંતુ લાભ મળે ને. ત્યાગ કરે સિવાય લાભ મળે? તમે કોઈને આપો નહીં તો સામેવાળો વ્યક્તિ કેમ મેળવે? બરાબર છે? એટલે એકને ત્યાગ કરવો પડે તો સામે બીજાને લાભ મેળવવો પડે. લાભ મેળવવો પડે નહીં, લાભ મળે, ઓટોમેટિક મળે, પણ સામે ત્યાગ કરે તો. ઓકે, તો એના ઉપરથી આપણે પુનર્ગઠનના સમયમાં બે અગત્યના મુદ્દાનો જન્મ થાય છે, બરાબર છે. એક ભાઈ ત્યાગ કરે, એક ભાઈ લાભ મેળવે, એમાંથી બે વ્યક્તિનો જન્મ થયો. અને બે કોણ? સરસ મજાના ફૂલડા જેવા બાળકો, એક ત્યાગ અને એક લાભ. ઓકે, કોણ કેટલો ત્યાગ કરશે, કોણ કેટલો લાભ મેળવશે એ આપણે દાખલા શીખવા માટે આપણી પાસે બે પ્રકારના મુદ્દા છે. નંબર એક ત્યાગનું પ્રમાણ, નંબર બે લાભનું પ્રમાણ. ઓકે, ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. બસ, મેં તમને જે શરૂઆતમાં ચેપ્ટર શરૂ કર્યું ત્યારે કીધેલું હતું, ખબર છે શું કીધું હતું મેં? કે ભાઈ આ ચેપ્ટરમાં આપણે બે રીતના દાખલા ગણવાના છે. બસ, હવે તમને લાઈટ થઈ ગઈ છે કે ભાઈ બે રીત કઈ? ત્યાગનું પ્રમાણ, લાભનું પ્રમાણ. એટલે દાખલામાં તમને કહેશે ત્યાગનું પ્રમાણ શોધો, લાભનું પ્રમાણ શોધો. દાખલામાં શું આપેલું છે? ફક્ત બે જ પ્રકારની માહિતી આપશે. દાખલામાં તમારે બે જ પ્રકારની માહિતી ગોતવાની. એક તો જે જૂના ભાગીદારો છે ને, બરાબર, અથવા ભાગીદારો છે ને એનું જૂનું પ્રમાણ તમને દાખલામાં આવશે કે ભાઈ પહેલાં એ સરખા ભાગે નફો નુકસાન વેચતા હતા, બરાબર, હવે એ લોકોએ ભવિષ્યમાં નવું પ્રમાણ નક્કી કર્યું કે ભાઈ 2:1, એટલે પહેલો ભાગીદાર બે ભાગ મેળવશે, બીજો ભાગીદારે બે ભાગ મેળવશે, ત્રીજા ભાગીદારને એક જ ભાગ આપવાનો, બરાબર. પહેલાં કયું પ્રમાણ હતું? 1:1, તેને સરખા ભાગે નફો નુકસાન વેચતા હતા, હવે નવું પ્રમાણ આવી ગયું. બસ, દાખલામાં બે પ્રમાણ આપશે.
એ તમારે શોધવાનું. એમાં લખેલું નહીં આપણે કે આને જૂનું પ્રમાણ કહેવાનું, આને નવું પ્રમાણ કહેવાનું, એ આપણે શોધવાનું બરાબર. અને એના ઉપરથી આપણે શોધવાનું કે ભાઈ કોણ કેટલો ત્યાગ કરે છે તે. એમાં પહેલાં આપણે શીખીએ ત્યાગનું પ્રમાણ. ઓકે, ત્યાગનું પ્રમાણ, ત્યાગના પ્રમાણ વિશે થોડીક માહિતી આપણે અહીંયા આપી છે. એ વાંચીએ કે ભાઈ જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચેનું જે કાંઈ નફા નુકસાનનું પ્રમાણ છે એમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે, બરાબર છે. એટલે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો એટલે ઓલો કેમ 33 રૂપિયા મેળવતો હતો, હવે એને 25 રૂપિયા મળ્યા, બરાબર 8 રૂપિયા ઘટી ગયા. એટલે કે પહેલાં કરતાં એને નફામાં હવે ઓછો ભાગ મળે છે. એ જે ઓછો ભાગ મળે છે ને, મતલબમાં જે ઘટાડો થાય છે ને, ઘટાડો જે પ્રમાણમાં ઘટાડો થયો એ ઘટાડાને શું કહેવાય, ત્યાગનું પ્રમાણ. એ ભાઈ ત્યાગ કરે છે અને આ જે ત્યાગ કરે છે એ ત્યાગનું પ્રમાણ છે ને, ભાગીદારોને મળતા નફા નુકસાનના પ્રમાણમાં જે કંઈ ફેરફાર થાય છે ને એની ઉપર આધાર રાખે. કેટલો ફેરફાર થાય છે, પહેલાં 3 ભાગ મળતા હતા, હવે 4 ભાગ મળે છે, તો 4th ભાગનો એટલે 1 ભાગનો ફરક પડ્યો. એ જે પ્રમાણ છે ને એ પ્રમાણમાં જે ફેરફાર થાય છે ને એની ઉપર આધાર રાખે ત્યાગનું પ્રમાણ કેટલું છે, બરાબર. અને ઘણી વખત એવું પણ બને કે આ 3 ભાગીદાર છે ને એમાં 1 ત્યાગ કરે અને બાકીના 2 મેળવે. ઘણી વખત એવું બને કે 3 ભાગીદારમાં 2 ત્યાગ કરે, આ 2 આપી દે અને ત્રીજાને મળે, બરાબર. આ 2 ત્યાગ કરે અને ત્રીજો મેળવે, બરાબર છે. એટલે ઘણી વખત શું થાય કે 1 ભાગીદાર ત્યાગ કરે બાકીના 2 મેળવે, 2 ત્યાગ કરે બાકીનો 1 ભાગ મેળવે, 1 વ્યક્તિ મેળવી લે. એટલે 1 અથવા વધુ ભાગીદારો જ્યારે ત્યાગ કરે ત્યારે એમને જે મળતો નફાનું જૂનું પ્રમાણ છે, બરાબર, એ અને નફા નુકસાનનું નવું પ્રમાણ છે, એ 2 વચ્ચેનો તફાવત તમારે શોધવાનો રહે. પહેલાં કેટલો મળતો હતો, હવે કેટલો મળે છે. પહેલાં એને કેટલો મળતો હતો, તો કે 33, હવે એને કેટલો મળે છે, તો કે 37. તો કેટલો વધારે મળ્યો, પહેલાં 33 મળતો હતો, હવે 37 મળ્યો. કેટલો વધારે મળ્યો, તો કે 4 રૂપિયા વધારે મળ્યો, બરાબર. એ ક્યાંથી આવ્યું, તો કે 37માંથી 33 તમે બાદ કર્યું, તફાવત જૂનો ભાગ અને નવો ભાગ બાદબાકી કરી. સ્વાભાવિક છે, પહેલાં એ ભાઈને કેટલા મળતા હતા, 33, હવે કેટલા મળે છે, 25, બરાબર. 25, ઓહો કેટલો ઓછા મળ્યા, 8 રૂપિયા ઓછા મળ્યા. 8 રૂપિયા ગયા ક્યાં, એકને 4 રૂપિયા મળ્યા, બીજાને 4 રૂપિયા મળ્યા, થઈ ગયા 8 રૂપિયા. અરે, એટલે અહીંયા એક સરસ મજાના બોક્સમાં મેં તમને સૂત્ર લખી દીધું છે, યાદ રાખજો. આપણે આ સૂત્રના આધારે દાખલો ગણવાનો છે. ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. અહીંયા પ્રમાણની જગ્યાએ તમે ભાગ લખશો તો પણ ચાલશે, બરાબર. જૂનો ભાગ માઇનસ નવો ભાગ, લો આ આપણું સૂત્ર. આ સૂત્રના આધારે આપણે દાખલા ગણવાના છે. યાદ રહે, ત્યાગ એટલે જૂનું માઇનસ નવું, ત્યાગ એટલે જૂનું માઇનસ નવું. તો તમને હવે ખબર પડી જવી જોઈએ લાભનું પ્રમાણ એટલે શું. ભાગીદારો એ ભાગીદારોને મળે લાભ, બરાબર. તો ઊંધું 9 ભાગ માઇનસ જૂનો ભાગ, એટલે કે નવું પ્રમાણ અલ્ટરનેટ માઇનસ જૂનું ભાગ પ્રમાણ. ઊંધું ત્યાગ અને લાભ, ત્યાગનું આવડી ગયું, લાભનું આવડી ગયું, એવું તમારે સમજી લેવાનું. ચાલો, ઉપરના સૂત્ર પરથી કહી શકાય કે ભાગીદારને મળતું નફાનું જૂનું પ્રમાણ તેને મળતા નફાના નવા પ્રમાણ કરતાં વધારે હોય તો સ્વાભાવિક જ છે, બરાબર છે. ચાલો, એટલે પહેલાં જે ભાગીદારને મળતા હતા ને, કે ભાઈ જ્યારે ભાગીદારને મળતું નફાનું જૂનું પ્રમાણ હતું, પહેલાં જૂના પ્રમાણમાં પહેલાં કેટલા મળતા હતા, 33 રૂપિયા, બરાબર. હવે નફા નુકસાનના નવા પ્રમાણ કરતાં એ વધારે છે, એટલે અત્યારે હવે એને કેટલા મળ્યા, 25 રૂપિયા. એ તો સ્વાભાવિક છે, પહેલાં 33 રૂપિયા મળતા હતા, હવે 25 રૂપિયા મળે છે. એટલે જે જૂનું પ્રમાણ છે, જૂનું પ્રમાણ એ નવા પ્રમાણ કરતાં કેવું છે, વધારે છે, તો સ્વાભાવિક જ છે. તો આવું જ્યારે હોય ત્યારે ભાગીદારે ત્યાગ કર્યો એમ કહેવાય. એટલે અત્યારે ભાઈને હાલમાં 25 રૂપિયા મળે છે, પહેલાં 33 રૂપિયા મળતા હતા, 8 રૂપિયા ઓછા થઈ ગયા. અને જો ત્યાગની ગણતરી તમે દાખલો ગણો, બરાબર, અને જે ભાગીદારનો જવાબ ઋણ આવે તો એ ભાગીદારને લાભ મળે છે એમ કહેવાય. શું કહેવાય, લાભ મળે છે. કેમ કે માઇનસમાં ક્યારે આવે, બરાબર છે, માઇનસમાં જો આ 25, હવે તમને પહેલાં ઓલા ભાઈને કેટલા મળતા હતા, 33 મળતા હતા ને, પછી કેટલા મળતા થઈ ગયા, 37. આને 33 મળતા હતા, પછી કેટલા મળ્યા, 37. આને 33 મળતા હતા, હવે કેટલા મળ્યા, 25. હવે આ કયું પ્રમાણ છે, જૂનું. અને આપણું સૂત્ર શું છે, જૂનું માઇનસ 9. તો આ જૂનામાંથી 9 બાદ કરો. ચાલો, 33 માઇનસ 37 કરો, આવ્યા -4. અહીંયા 33 માઇનસ 37 કરો, આવ્યા -4.
અહીંયા 33 - 25 કરો, કેટલા આવ્યા? 8+ આવ્યા. તો આ બે નો જવાબ શું આવ્યો? માઇનસ. બે નો જવાબ માઇનસ આવ્યો. ડી ભાઈ લાભ મેળવે છે, એટલે 33 હતા હતા, હવે 37 મળ્યા, 4 રૂપિયા વધારે મળ્યા, એને લાભ કહેવાય. જેનો જવાબ ઋણ આવે ને એને લાભ મેળવ કહેવાય. તમને એક જ ઉદાહરણ છે એક સુધી આપી, એટલે તમને ખ્યાલ આવી જાય. 33, 33, 33, 25, 37, 37, 25 બરાબર છે. અને હવે આપણે જે દાખલા કરવાના છે ને એ ત્યાગના પ્રમાણે જ છે, પણ એમાં ઘણી બધી રીત, ઘણી બધી રીત, એટલે એક લાભ મેળવે. તમે ભાગીદાર હોય, હવે ઘણી વખત આ એવું શક્ય બને હો ભાઈ કે ત્રણ ભાગીદાર છે એ બી સી, તો આ ભાઈ ત્યાગ કરે છે એ એને મળે અથવા બીને મળે. ઘણી વખત એવું પણ બને બે ન મળે, બરાબર. તો એ ફક્ત એને જ આપી દે, બીને ન આપે, બીને કાંઈ નહીં, એ બી આપતો નથી, બી લેતો નથી. આ એને સી બી સમજી લે, નહીં તો ઘણી વખત એવું બને કે એને પણ એવું બને, એ લેતો નથી ને એ આપતો નથી, સી બીને આપી દે જે કાંઈ એને ત્યાગ કરવાનો હોય. એટલે એક ભાગીદારનું પ્રમાણ શૂન્ય આવે, બાકીના બે ભાગીદારોનો જવાબ પ્લસ અને માઇનસ આવે, બરાબર. જે મેળવે એનો પ્રમાણ લાભ આવશે, એટલે કે માઇનસ આવશે, જે આપે એનો જવાબ પ્લસ આવશે. એટલે અહીંયા તમને શું ટાઈટલ આપ્યું છે? કોઈ એક ભાગીદાર ત્યાગ કરે ત્યારે, કોઈ એક ભાગીદાર ત્યાગ કરે ત્યારે. તો આ રીતમાં દરેક ભાગીદારનું જૂનું નવું પ્રમાણ આપ્યું છે, એ આપણે દાખલામાં લખવાનું, એના ઉપરથી જૂનો અને નવો પ્રમાણનો કુલ ભાગ શોધવાનો, અને ત્યારબાદ કોષ્ટકના સ્વરૂપમાં દરેક ભાગીદારના નફાના નવા નફાના ભાગ દર્શાવવાના, અને પછી તમારા સૂત્રના આધારે દાખલોને ગણતરી કરવાની. આ કાંઈ યાદ ન રહે તો વાંધો નહીં, ટેન્શન નહીં લેતા. હમણાં આપણે દાખલો ગણીએ એટલે બધી વસ્તુ ખૂબ પડી જાય, ઓકે. અને આ જે મેં તમને રીત પ્રમાણે રીત પ્રમાણે જે આપ્યું છે ને, એ રીત પ્રમાણે ન ગણો તો હોય છે, પણ મેથડ એક યાદ રાખજો. આમાં કોઈ તમારે આ મેથડની જરૂર નથી, તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું કે ભાઈ ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. ઓકે, જૂનું માઇનસ નવ, જૂનું માઇનસ નવ, એટલે એમાં ત્રણ રીત છે. હું તમે તમે ત્રણ રીત સમજાવી દઉં. અહીંયા જે આ રીત તમને આપી છે ને એની જેમ, હવે એ ભાગીદાર, બી ભાગીદાર અને સી ભાગીદાર. પહેલી રીત એવી છે કે એકને માઇનસમાં આવે, એકને શૂન્ય આવે, એકને જવાબ પ્લસમાં આવશે. બીજી રીત એવી છે કે બેને માઇનસ આવે અને એકને પ્લસ આવે, એટલે કે બે લાભ મેળવે, એક આપે એટલે સી આપે અને બાકીના બે મેળવે, એવું થાય. પછી બે પ્લસ આપે ને એક માઇનસ આવે, બે પ્લસ એટલે આ બે ભેગા થાય ને અને આ સીને આપશે, બરાબર. બે ભેગા થઈને સીને આપશે, બે ભેગા થઈને એટલે આ બે ભેગા કરીને અને સીને આપશે, બરાબર. એનું પ્રમાણ માઇનસ આવશે, એટલે આ એકલો આ બેને આપે અને આ એકલો આને આપશે, આને કાંઈ નહીં મળે. આવી ત્રણ રીતના દાખલા છે, બરાબર. માઇનસ, ઝીરો, પ્લસ, એટલે એકનો જવાબ માઇનસ, એકનો જવાબ પ્લસ, એકનો ઝીરો. પછી બીજી રીતમાં કેવું છે કે ભાઈ બે એકનું માઇનસ, બે જણાનો માઇનસમાં જવાબ આવશે ને એકનો પ્લસમાં આવશે. પછી એક રીત એવી છે કે જે બેમાં પ્લસ જવાબ આવશે ને એકમાં માઇનસ આવશે, ક્લિયર. પણ એને એની સાથે તમારે કોઈ લેવા દેવા નથી. આપણે તો ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે કે ભાઈ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ચાલો, અહીંયા તમને શું આપ્યું છે વાંચો. રામ શ્યામ ઘનશ્યામ, વેરી ગુડ. સરખા હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો. તમારે છે ને આખા દાખલા નકમમાં શું કરવાનું ખબર છે? તમારે ખબર છે, બોલો તો. તમારે ફક્ત બે જ વસ્તુ શોધવાની છે, નવું પ્રમાણ અને જૂનું પ્રમાણ, બીજું કંઈ ગોતવાનું નથી. તો આ ત્રણે ભાગીદારો એક પેઢીમાં કયા પ્રમાણમાં નફો નુકસાન વેચતા હતા? સરખા હિસ્સે. તો એનો મતલબ આ તમારું જૂનું પ્રમાણ થયું. શું થયું? જૂનું પ્રમાણ કયું? એક જેમ એક જેમ એક, સરખા હિસ્સે. સરખા હિસ્સે એટલે એક જેમ એક જેમ એક જ લખી નાખો. ત્યારબાદ બધા જ ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને આખા દાખલામાં તમારા આ શબ્દો ગોતવાનો. બદલીને, બદલીને ભવિષ્યમાં કયું કર્યું? ત્રણ જેમ બે જેમ એક, એનો મતલબ આ કયું પ્રમાણ થયું? નવું. પહેલા કયું વેચતા હતા? એક જેમ એક જેમ એક. અને હવે ભવિષ્યમાં બદલીને એને કયું કર્યું? ત્રણ જેમ બે જેમ એક કરવાનું નક્કી કર્યું, એટલે આ નવું પ્રમાણ થયું. થઈ ગયું, દાખલા બે પ્રમાણ મળી ગયા, જૂનું પ્રમાણ, નવું પ્રમાણ, ફિનિશ. આપણે દાખલાનું સૂત્ર મૂકી દેવાનું, ત્યાગનું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, અને આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો એ આપણે શોધવાનું છે. બોલો, આટલું ઈઝી તમને એકેય ચેપ્ટરમાં નથી, એક પણ ચેપ્ટરમાં નથી. દાખલો હમણાં ગણશો ને બધી ખબર પડી જાય. આવી જાય ઉદાહરણ નંબર એક, આ રીતે કોષ્ટક બનાવવાનું, બરાબર છે. અહીંયા તમારે શું લખવાનું? સરસ મજાનું વાંચો. ભાગ અથવા પ્રમાણ, પછી તમારે ત્રણ ભાગીદારો હોય તો ત્રણેય ભાગીદારના નામ લખવાના, રામ શ્યામ ઘનશ્યામ, છેલ્લે કુલ લખવાનું, બરાબર. એમાં તમને મેં પહેલાં શું લખ્યું? જૂનું પ્રમાણ. ત્યારબાદ શું લખ્યું? નવું પ્રમાણ. હાલો, જૂનું પ્રમાણ આપણે દાખલામાંથી ગોતો. કયું પ્રમાણ તું યાદ કરો?
એક જેમ એક સરખા પ્રમાણમાં એટલે એક જેમ એક આ ત્રણ ટોટો માર્ક કેટલું થયું? ત્રણ. ઢેડે નેક્સ્ટ નવું પ્રમાણ. જો દાખલામાં નવું પ્રમાણ કયું છે? ભવિષ્યમાં બદલીને 3:2:1 કર્યું. ઓકે, તો આપણે અહીંયા લખીએ નવું પ્રમાણ 3:2:1. ચાલો 3 ટોટો મારો 3 × 2 = 5 × 6, તો અહીં લખવાનું તમારે 6. રેડી? હવે શું કરવાનું છે? હવે તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે તમારે જે ખરેખર ગણતરી કરવાની છે એ ગણતરીમાં હવે શું કરવાનું છે એ હું તમને બતાવું. ચાલો, આ જે તમને એક મળ્યો, એક બરાબર ભાગ, એ એકના છેદમાં તમારે કુલ ભાગ મૂકવાનો, એટલે અહીંયા તમારે લખવાનું 1/3. એવી રીતે આને પણ આના છેદમાં 1/3, બરાબર. જોજો, એક જ મિનિટ બાળકો. ચાલો, સોરી, અહીંયા 1/3, અહીંયા પણ 1/3, અહીંયા પણ 1/3. ક્લિયર? આ ક્યાંથી આવ્યું 1/3? આના છેદમાં આ, આના છેદમાં આ, આના છેદમાં આ. ખ્યાલ આવે તમને? પેલું પ્રમાણ આપ્યું છે, આ તમને ભાગ આપ્યો છે. હવે નેક્સ્ટ નીચે, હવે તમને આવડી જવું છે, બોલો શું આવશે? 3/6. રેડી? હાલો, 3/6, 2/6, 1/6, અહીંયા ડેશ. અને હવે આપણું સૂત્ર નીચે તમારે એક જનરલ સૂત્ર લખી નાખવાનું, એટલે દરેકે દરેક ભાગીદારોનું જ્યારે તમે શોધો ને પ્રમાણ, ત્યાગનું પ્રમાણ, ત્યારે તમારે સૂત્ર લખવું નહીં, એક વાર લખી નાખો. લાવી, શું સૂત્ર લખ્યું? ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ એટલે આ જૂનો ભાગ, એમાંથી આ નવો ભાગ બાદ કરવાનો, એટલે આમાંથી આ બાદ કરવાનું છે, એટલે કોનો તમને ત્યાગ મળશે? રામનો. એટલે હવે આપણે શું લખીશું? તો કે રામનો ત્યાગ બરાબર, રામનો ત્યાગ બરાબર. હવે તમે સૂત્ર ન લખો તો ચાલશે, બાકી સૂત્ર ખરેખર ત્યાં લખવું પડે. હું તો કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ, આપણે પહેલો દાખલો છે એટલે આપણે લખીએ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જોકે સૂત્ર તમે અહીંયા લખી નાખ્યું છે મારા પ્રિય બાળકો, એટલે અહીંયા લખવાની જરૂર નથી, પણ છતાં હું લખું છું, બરાબર. ચાલો, તો રામનો જૂનો ભાગ કેટલો હતો? 1/3, અને નવો ભાગ કેટલો છે? 3/6. લો, હવે કંઈ જ કરવા નથી, ક્રોસ ગુણાકાર. ચાલો, ક્રોસ ગુણાકાર એટલે પહેલાં આનો આની સાથે ગુણાકાર થાય, જમણી બાજુથી ડાબી બાજુ 6 × 1 = 6, વેરી ગુડ. પછી આનો આની સાથે કરો 3 × 3 = 9, આનો આની સાથે કરો 6 × 3 = 18, બરાબર. શું આવ્યો જવાબ? 6 માંથી 9 બાદ કરો, -3/18. ક્લિયર? દાખલો પૂરો. જો ભાગ ઉડાડવો હોય તો ભાગ ઉડે, પણ એ છેલ્લે ઉડાડશો આપણે. આ કોનો મળ્યો? રામનો ત્યાગ. હવે અહીંયા જવાબ તમારો માઇનસમાં આવ્યો ને, એટલે તમારે અહીંયા શું લખવાનું? લાભ, ઊંધું લખવાનું, બરાબર. ત્યાગ જવાબ માઇનસ આવે તો લાભ, પછી લાભ જવાબ માઇનસમાં આવે તો ત્યાગ. ચાલો, હવે કોનું શોધીશું? આ તમને મળી ગયું રામ, હવે આપણે શ્યામનો શોધીએ. શ્યામનો ત્યાગ આ છે ને, આ રામને માઇનસમાં આવ્યું ને, એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ ત્યાગ કરતો નથી, એ ભાઈ લાભ મેળવે છે, બરાબર છે. ત્રીજા ભાગનો લાભ મેળવે છે, એ ભાઈ ત્યાગ કરતો નથી. ચાલો, તો હવે શ્યામનો ત્યાગ, હું હવે સૂત્ર લખતો નથી, સીધું, બરાબર. ચાલો, શ્યામનો જૂનો ભાગ કેટલો છે? 1/3. હું ડાયરેક્ટ લખું છું બાળકો, સૂત્ર લખતો નથી, તમને મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ, બરાબર છે. નવો ભાગ, નવો ભાગ કેટલો છે? 2/6. ચાલો, કરો ક્રોસ ગુણાકાર, 6 × 1 = 6, 3 × 2 = 6, 6 × 3 = 18. ઓકે, 0/18 બરાબર 0. નથી લાભ મેળવતો, નથી ત્યાગ કરતો, કંઈ જ કરતો નથી, સામને કંઈ જ ફરક પડે નહીં. ચાલો, ત્યારબાદ હવે આવે છે અંતિમ સ્ટેપ આપણું, કયું? તો કે ઘનશ્યામ, બરાબર. ઘનશ્યામનો
ચાલો તો ઘનશ્યામભાઈનો જૂનો ભાગ કેટલો આપ્યો છે? અહીંયા છે 1/3, ઓકે, માઇનસ નવો ભાગ 1/6. ચાલો કરો ક્રોસ ગુણાકાર, 6 × 6 = 3 × 3, 6 × 3 = 18, કરો બાદ બાકી, 6 માંથી 3 જાય તો 3 / 18. લ્યો હવે તમને જેટલું અહીંયા માઇનસમાં આવશે ને એટલું જ અહીંયા પ્લસમાં આવવું જોઈએ. જો બે સરખું તો તમારો જવાબ સાચો, બાકી જવાબ ખોટો. એકનું 0 માં આવું છે, બરાબર છે? તો આ રામ શ્યામ ઘનશ્યામનો ત્યાગનું પ્રમાણ આપણને મળ્યું, સોરી ભાગ મળ્યો. કોણે કેટલો ત્યાગ કર્યો એ, એટલે આ ભાઈ ઘનશ્યામભાઈ ત્યાગ કરશે પોતાના નફામાંથી. ત્રીજા ભાગનો નફો કોને આપશે? રામને. કોને આપશે? કેમ કે રામનું માઇનસમાં એવું નહીં, લાભ મેળવશે. આ ભાઈ ત્યાગ કરશે અને કાંઈ ફરક પડશે નહીં, નો એ લાભ મેળવશે નો એ ત્યાગ કરશે. આટલું આવડશે, બરાબર? હવે તમે એમ કહો સર આપણો જવાબ આવો, દાખલામાં તો નથી જવાબ જોવો, તો અહીંયા તો માઇનસ 1/6 છે, પહેલાં પણ 1/6 છે, તો આપણે કેમ એવું આવ્યું? ભાગ ઉડાડો, જે ભાગ ઉડે 6 × 3 = 18 આવી ગયો. માઇનસ 1/6, 6 × 3 = 18, 1/6 આવી ગયું, બરાબર? એ તો ભાગ ઉડાડો એટલે એ આવી જાય. એટલે આ રીતે આપણે દાખલા ગણવાના છે, બસ બધામાં આ જ છે રીત. વાંચો નીચે શું આપ્યું છે. લાલ પાલ બાલ, ઓહો લાલ પાલ બાલ, સરખા હિસ્સા નફો નુકસાન વેચે છે. આપ્યું જો બધા જ ભાગીદારે શું નક્કી કર્યું, ભવિષ્યમાં 1 જેમ 2 જેમ 3. જો લાલ બાલ પાલ સેમ બેઠો દાખલો છે, અહીંયા 1 જેમ 1 જેમ 1 એટલે કે સરખો ભાગ, જૈમિન સાવન ભાવિક, અને ભવિષ્યમાં કયું પ્રમાણ નક્કી કર્યું, 3 જેમ 2 જેમ 1. એ તો પહેલો જે દાખલો ગણ્યો સેમ કોપી ટુ કોપી દાખલો છે, ન ગણો તો ચાલશે, ગણો તો એ ચાલશે. આગળ કોમલ કૃપા કરિશ્મા, નફો નુકસાનનું પ્રમાણ 3 જેમ 2 જેમ 1 ના પ્રમાણમાં વેચે છે, એટલે જૂનું પ્રમાણ બદલીને નવું કર્યું, 5 જેમ 3 જેમ 2, બરાબર. ત્યારબાદ આકાશ પ્રકાશ વિકાસ, નફા નુકસાનનું પ્રમાણ 5 જેમ 3 જેમ 2, જૂનું પ્રમાણ અને બદલીના શબ્દ લખ્યું છે, એટલે આવડે આ નવું પ્રમાણ છું, 2 જેમ 2 જેમ 1, બરાબર. બધામાં જવાબ તમે ટેલી કરી લેજો, 1 નું 0 આવશે, બાકી 1 નું માઇનસ આવશે ને 1 નું પ્લસ આવશે. આ આપણી પહેલી રીત છે, બરાબર છે. પછી આકાશ સાગર ધરતી, જૂનું પ્રમાણ 4 જેમ 3 જેમ 3, નવું પ્રમાણ 2 જેમ 2 જેમ 1, અમર અકબર બે જ ભાગીદારો છે, બરાબર. સરખા હિસ્સા નફો નુકસાન વેચતા હતા, 1 જેમ 1, પ્રમાણ બદલીને નવું કર્યું, 3 જેમ 2, અહીંયા બે જ ભાગીદારો છે, એટલે 1 નું માઇનસ આવશે ને 1 નું પ્લસ આવશે, એ તો સ્વાભાવિક છે, કેમ કે 1 ને ત્રીજો ભાગીદાર છે જ નહીં, ને તરી 0 આવે. કેટલા દાખલા છે, ઓહ હસ. અનુષા અનન્યા કેવા નામ જબરદસ્ત, તમે યાર જોવો તો ખરા, આમાં બે ભાગીદારો છે, હવે બધા બે બે ભાગીદારો જ છે, શ્રુતિ શ્રુષા પંકજ રોનક નિખિલ અનુજ તોરણ તેજલ, સરસ સરસ નામ છે, લ્યો બરાબર. આમાં ટેક્સ્ટ બુકમાં કયો દાખલો છે? ટેક્સ્ટ બુકનો દાખલો આમાં તમને આપ્યો નથી, જોકે છે જ, પણ આમાં નામ નથી લખ કે કૌંસમાં લખ્યું, ઓકે. ચાલો કંઈ વાંધો નહીં, તો આ તમે દાખલા ગણજો, બરાબર છે. કેટલા દાખલા છે? 11 દાખલા છે, ફટાફટ થઈ જાય છે. કઈ રીતે ગણવાનો મેં તમને રીત બતાવી, સૌ પ્રથમ કોષ્ટક બનાવવાનું, ભાગીદારના નામ લખવાના, છેલ્લે કુલ લખવાનું, ત્યારબાદ જૂનું પ્રમાણ, નવું પ્રમાણ, જૂનો ભાગ, નવો ભાગ. આ જૂનો ભાગ કેવી રીતે મળ્યો એ તમને સારામાં સારી રીતે આવડી ગયું છે એવી હું આશા રાખું છું, બરાબર છે, ક્લિયર. ચાલો તો અહીંયા આજે આજનો આપણો લેક્ચર જે ભાગીદારીનું પુનર્ગઠનમાં પહેલી જે રીત છે કઈ, તો કે ત્યાગનું પ્રમાણ, એમાંય પાછી પહેલી રીત આપણે શીખ્યા એ આપણે આજે અહીંયા મુલતવી રાખીએ. આજે આપણે જેટલું કરાવ્યું, જેટલું શીખવાડ્યું એ બધી ઘરે જ અને સારામાં સારી રીતે ઘરેથી જ તમે તૈયારી કરશો, લખશો ચોપડામાં વ્યવસ્થિત, એવી આશા સાથે આજનો આપણો આ સેશન પૂરો કરીએ છીએ. આપની તબિયતનું ધ્યાન રાખજો. જય હિન્દ.